મહેસાણાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના કર કમળો વડે ગોઝારિયાના નવીન સરદાર પટેલ સર્કલ અને રંગીન ફુવારાનું ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે આજુબાજુના ગામના સરપંચ તેમજ ગોઝારિયા ગામના સરપંચ શ્રી તથા આગેવાન શ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને ગોઝારિયા ગામની જાહેર જનતાએ રૂબરૂ નિહાળવા હાજર રહેલ હતી. એક નવી જ શોભા ગામની મુખ્ય સર્કલની જોવા મળી હતી, જેની અનેરો આનંદ જનતામાં વ્યાપી રહ્યો છે. તંત્રની આ પ્રસંગે જનતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. નયન પટેલ, બ્યુરો ચીફ, હેડ ગુજરાત. સ્વાગત કરશે ગોઝારિયા વેપારી મંડળ એસોસિએશનના ચાવડા દશરથસિંહ હરીસિંહ મેવુવાળા સાહેબસિંહ નું સન્માન કરશે. દશરથસિંહ હરીસિંહ ચાવડા, યુવા તાલુકા મોરચા ઉપપ્રમુખ શ્રી મેહરભાઈ રમેશભાઈ સાહેબશ્રી નું સ્વાગત કરશે. અનુસૂચિત જાતિ મોરચો મહેસાણા જિલ્લાના મહામંત્રી જગદીશભાઈ શ્રીમાણી એડવોકેટ શ્રી સાહેબશ્રી નું સન્માન કરશે. સામાન્ય ન્યાય સમિતિના સભ્ય શ્રી રમણભાઈ માહેરિયા સાહેબશ્રી નું સન્માન કરશે. રોહિતભાઈ વાડીલાલ પટેલ સાહેબશ્રી નું સન્માન કરશે. સનાભાઈ ગિરધરદાસ પટેલ માજી પંચાયત સદસ્ય, જેઓ પંચાયત સદસ્ય હતા ત્યારે ગ્રામ પંચાયત કાર્યાલયનું જે બાંધકામ થયેલું તેમાં ખૂબ જ અથાગ પ્રયત્ન કરેલો એવા સનાભાઈ સાહેબશ્રી નું સન્માન કરશે. પટેલ યશવંતભાઈ કાનજીભાઈ સાહેબશ્રી નું સન્માન કરશે. પટેલ જયમીનભાઈ રાજુભાઈ મહેસાણા જિલ્લા કાર્યાલય મંત્રી સાહેબશ્રી નું સન્માન કરશે. પટેલ ભરતભાઈ મફતલાલ, પટેલ ભરતભાઈ મફતલાલ માજી પંચાયત સદસ્ય સાહેબશ્રી નું સન્માન કરશે. કેતનભાઈ અમૃતભાઈ પટેલ સ્વાદ પાર્લર વાળા સાહેબશ્રી નું સન્માન કરશે. દિલીપભાઈ બાબાભાઈ પ્રજાપતિ, કનુભાઈ મંગળદાસ પટેલ, જયંતિભાઈ ચતુરદાસ પટેલ, પીપી પટેલ ડિરેક્ટર શ્રી પીપલ્સ ક્રેડિટ સોસાયટી, પટેલ વિષ્ણુભાઈ મફતલાલ, પટેલ જગદીશભાઈ રાયચંદભાઈ, રાવળ શૈલેષભાઈ કાંતિલાલ, રાવળ બળદેવભાઈ લક્ષ્મણભાઈ, રબારી મગનભાઈ ભુવાજી, પટેલ વિપુલભાઈ બળદેવભાઈ, પટેલ વિષ્ણુભાઈ શિવાભાઈ, પટેલ વિષ્ણુભાઈ શિવાભાઈ, પટેલ માણેકલાલ વિઠ્ઠલદાસ, પટેલ માણેકલાલ વિઠ્ઠલદાસ, ઠાકોર રંગાજી વિરાજી, હોમગાર્ડ વતીથી આર ડી રાવળ. સૌરાષ્ટ્રના કલાકારો આવ્યા. હું નવો નવો ધારાસભ્ય, સરકાર તો કોંગ્રેસની, પછી મને મહેમાન તરીકે બોલાય એટલે હું ગયો ત્યાં ડાયરામાં. સ્વાગત થયું, આવું બધું આપણે કરવી એમ. પછી ડાયરાના કલાકારો ચાલુ કર્યું એટલે એક બે ગીતે ગાયા અને પછી ધીમે રહીને મસ્કરી ચાલુ કરી, જોક ચાલુ કર્યા હસાવવા માટે લોકોને કે આ હા 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 શું તમારું કડી છે, શું તમારા રસ્તા છે, આવતો અમારી બધી કેળો હરખી થઈ ગઈ. હું ધારાસભ્ય, લોકો મારી સામે જોવા માંડ્યા, કારણ રોડ તો મારા જ કરવાના હોય ને, પણ લોકોને ડાયરાના કલાકારો એમને ખબર નથી કે હું તો ભાજપનો ધારાસભ્ય છું અને સરકાર તો કોંગ્રેસની હતી. મસ્કરી કરવી તો કોંગ્રેસ વાળા નહીં કરે. હવે આપણી સરકાર આવી, હવે રોડ અમારે બનાવવાના થયા. હજુ તો વિસનગર વાળો બની જાય ને પછી તમે જોજો, ચારે બાજુ કશું બાકી નહીં રહે. એટલે બધું કરવાનું છે અને કર્યું છે. ગામડાનો એકે રોડ આ સરપંચો કેમ આવે છે, હરખના માર્યા બધા શી ખબર, કોઈ ખેતર કોઈનું બાકી નથી રહેવા દીધું. રોજ ચાર કાગર આવે છે, આ રસ્તે કરો, ના રસ્તે કરો, ના રસ્તે કરો. તમારો હક છે એટલે તમે માગો છો. કોની પાસે લોકો માગે મને કહો, જે કરતું હોય એની પાસે લોકો માગે. આપણે કોઈ દાન ઉઘરાવા જઈએ કે આપણું કેળવણી મંડળ છે, આપણી હોસ્પિટલ છે, કોઈ સાર્વજનિક કામ છે. અમદાવાદમાં ગોઝારિયાના બધા બહુ આપણા વડીલો ભાઈઓ બધા રહે છે, ભગવાનની કૃપાથી બધા સુખી છે.
તો તમે લિસ્ટ બનાવો કે અમદાવાદ ફંડ ફાળા માટે જવું છે તો કોના નામ લખો મનકો આપે એના નામ લખો ને જેના ઘેરથી ચાય ના પીવરા હોય એનું નામ લખો તમે આ કોંગ્રેસ વાળા એવા હતા આપતા કશું નતા બધું લઈ જતા હતા હવે ભાજપની સરકાર આપવા મળી છે બધાને વિશ્વાસ છે કે આજે માગીશું તો કાલ મળશે એટલે બધા ઉડી ઉડીને આગ્રહથી ઉત્સાહપૂર્વક બધા માગણી કરે છે અને માગણી પૂરી કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ આ ગોજારિયા હું ધારાસભ્ય નતો બન્યો એ પહેલા કેટલું હતું શું હતું તમે વિચારો અને સાતમું આઠમું વર્ષ થયું મને ધારાસભ્ય તરીકે કેટલું બધું લાભ મળ્યો ફાયદો થયો સગવડો વધી આ મને તો યાદ નતું આખા બધું અરવિંદ બસની ભાઈ મને આભારપત્ર આપી ગયા હાલ મને યાદ આવ્યું પછી બેઠા બેઠા કે રજૂઆત આવી હતી આપણા ભાઈઓની કઈથી ગોજારિયાથી આજુબાજુના ગામડાથી વડસરની જે કલોલ પેલી બાજુ આવેલી એરફોર્સ જોડે આવેલી અરવિંદ મિલ ત્યાં આપણા 150-200 છોકરાઓ નોકરી કરે છે એમને જવા આવવામાં બસની સગવડ નથી મળતી બસો બદલતા બદલતા જવું પડતું હશે કે ખર્ચો વધારે થતો હશે એમણે મને રજૂઆત કરી હતી મેં એસટીના એમડીને કીધું કે ભાઈ અમારા છોકરાઓ અમારા વિસ્તારના યુવાનો છે કેટલા બધા નોકરી કરવા જાય છે તો એમને બસની સગવડ વધારી આપો એમના માટે બસ ફાળવી આપો મારો તો ફોન કરવાનો હતો મેં સૂચના આપી કદાચ પત્ર પણ લખીને સૂચના આપી હશે પણ મને આજે આનંદ છે કે હું ભૂલી ગયો પણ એક કારીગરોને એ ભાઈને હું અભિનંદન આપું છું કે મારું કરેલું કામ એમણે યાદ રાખ્યું છે નીતર સમાજમાં બે પ્રકારના લોકો હોય છે કામ કરાવી જનારા હોય છે અને ભૂલી જનારા હોય છે